ॐ श्री सिद्धि सुरीश्वर सद्गुरुभ्यो अज्ञानी ने ज्ञानी करना, अवगुणों ने दूर करना, अंधकार ने प्रकाशित करना। परम पूज्य आचार्य भगवंत श्री सिद्धि सुरीश्वर जी महाराजाना चरणों में कोटि कोटि प्रणाम। दादाना अहसासमा हो चैताली संभळावा जई रही छु एक सत्यवाद, साक्षात्कार नी अनुभूति। दिन शासन ना एक महान आचार्य भगवंत नी वात छे, जेमनो जन्म ખંભાતમાં થયો હતો, તેમની માસીના લગ્ન વાલવોડમાં થયા, તેમના પેટમાં જે પણ સંતાન આવે તે 5-6 મહિનામાં ગુજરી જાય। એ મહાપુરુષ વાલવોડમાં પોતાની માસી પાસે રહ્યા અને ત્યાં જ મોટા થયા, પછી ખંભાત ગયા, ત્યાં લગ્ન થયા અને એક દીકરીના પિતાજી બન્યા, પછી તેમણે દીક્ષા લીધી। દીકરીના લગ્ન ખંભાતમાં જ થયા। પરિવાર સામાન્ય હતો तो पतिनो परिवार पण सामान्य हतो। थोड़ा वक्त में इतली बधी तकलीफों आवी के अन्न अने दात ने वेर थई गयु। केटला उपायों कर्या पण ठेकाणू न पड्यु। परिवार ने उज बाबजी दादा उपर खूब आस्था। आखो परिवार अमदावाद में पूज बाबजी दादा ना दर्शनार्थे आव्यो। पूज बाबजी दादा ने बधी पेट छूटी वात करी। पूज्य बापजी दादाए बद्दी वात सांभळ्या बाद जणाव्युं के खंभात छोड़ीने अमदावाद आवी जाओ। पूज्य दादाना मुखथी जे नीकळ्यो होय ते तहतथी कहीने वधाववानुं ज होय, पण परिवार सखत नाणा भीड़मां हतो तो पछी अमदावाद आवे केवी रीते, अने अमदावाद आव्या बाद रहेवा वगैरेनुं करवानुं शी रीते। पूज्य दादाए जणाव्युं के बद्दी चिंता मूकीने अमदावाद आवी जाओ, बद्दू गोठवाई जशे। ते भाग्यवंत परिवार ने अमदावाद नी खेतरपाड़नी पोळमां पूज्य बापजी दादाना भक्ते मकान अपाव्यु अने कामे लगाड्या। पूज्य बापजी दादाना आशीर्वाद होय पछी पाछा फरवानुं कोई कारण न ज होय। ते परिवार नी आर्थिक सामाजिक स्थिति अने धर्म भावनी भावना दिवसे दिवसे वधती चाली અને પરિવાર નામાંકિત પરિવારમાં ગણાવવા લાગ્યો। પૂજ્ય બાપજી દાદાની કૃપાથી કેટ કેટલા પરિવારના લોકોનું ધર્મમાં સ્થિરીકરણ થયું હશે। આ મહાપુરુષો એવા ઉદાર ચરિત્રવાળા હતા કે એમનું ચરિત્ર આપણા માટે આદર્શ રૂપે રહે તો પણ જન્મારો સફળ થઈ જાય। પૂજ્ય બાપજી દાદા જ્યારે જીવતા હતા ત્યારની વાત છે। પૂજ્ય બાપજી દાદાના સંયમથી આકર્ષિત થઈને કોઈક ભાવુક એમની પાસે સંયમ સ્વીકારવા આવ્યો। એ ભાવુકે પૂજ્ય દાદાની નિશ્રામાં સંયમ જીવનની તાલીમ લીધી। સંયમ આરાધવા યોગ્ય બનેલા તે ભાગ્યશાળીને એક દિવસે સ્વયં પૂજ્ય દાદાએ જણાવ્યું, જુઓ ભાગ્યશાળી, સંયમ જીવન સ્વીકારવાનો તમારો ભાવ છે તે અમે જાણ્યું, તેના માટે તમે યોગ્ય પણ છો, પરંતુ મારી એક વાત વિચારશો। સંયમ જીવન સેવાથી દીપી ઉઠે છે, નિરખી ઉઠે છે, મારી પાસે તો ઘણા સાધુઓ છે। સામે ઉપાશ્રયમાં બિરાજમાન સંયમી મહાત્માનો શિષ્ય પરિવાર ઓછો છે અને તેમની ઉંમર થઈ છે, પાછળ કોઈ સક્ષમ સાધુ નથી। સાધ્વીજીનો સમુદાય બહુ મોટો છે, તું ત્યાં જઈશ તો સાધુ સેવા થશે અને સાધ્વીજી ભગવંતોનો સમુદાય સચવાઈ જશે, જેનાથી વડીલ સાધુની ચિંતા ટળશે। ચારિત્ર તો તે પણ ઉત્તમ જ પાડે છે, એટલે ત્યાં દીક્ષા લેવામાં વધુ લાભ છે। આમ પૂજ્ય બાપજી દાદાની આજ્ઞાથી તે ભાગ્યશાળીએ અન્ય સમુદાયમાં દીક્ષા લીધી અને આગામી કાળે તે સાધુ ભગવંત આચાર્ય શ્રી નીતિ સુરીશ્વરજી મહારાજા તરીકે મહાન શાસન પ્રભાવક થયા। ભીતરી અસીમ ઉદારતા તથા પરમાત્માના શાસન પ્રત્યેના પરમ પૂજ્ય ભાવ વિના
આવી ઘટના ઘટી શકતી નથી। આજે પણ અમદાવાદની લવારની પોળમાં પૂજ્ય બાપજી દાદાના ગુરુદેવ પૂજ્ય પન્યાશ શ્રી મણિ વિજયજી મહારાજાનો ફોટો લાગેલો છે, જે પરસ્પરના સાધુ સ્નેહને આજે પણ ગાઈ રહ્યો છે। પૂજ્ય બાપજી મહારાજની પુનિત પ્રેરણાથી એ ફોટો લાગેલો છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરી સ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન।